कडोदरा खाते वीज कंपनी कर्मचारी विविध मांगियों मुद्दे आंदोलन श्री गणेश कर जारे वीज कंपनी साथ जोड़ायेला कर्मचारी पड़तर मांगों ने लईने लड़त चीमकी आपी छे। गुजरात संयुक्त संकलन समिति द्वारा आगामी दिवसों में 55,000 कर्मी मां सीएल पर जनार छे। राज्य में दरेक वर्ग की साथ हम वीज कंपनी कर्मचारी राज्य सरकार की मुश्किल वधारी छे, जेनी आगेवानी गुजरात संयुक्त संकलन समिति लीधी छे। सातमा पगार पंच की अमलवारी नहीं कराता एक वर्ष से यूनियन द्वारा नोटिसो आपीने रजूआत कराई छे, जो कि कोई मांगणी आज दिन सुधी स्वीकारवामां आवी नथी। लड़तनो विधिवत प्रारंभ करायो तो वात करिए सूरत जिल्लाना कडोदरा खातेनी, तो वीज कंपनीनी साते विभागो लड़तमां जोड़ाई छे अने रिसेस दरमियान कचेरी बहार सूत्रोच्चारी करी विरोध प्रदर्शन कर्यो छे। कर्मचारीओनी रजूआतने ध्यानमां न लेवाई हती, जेथी हवे आगामी 21मी तारीखे 55,000 जेटला कर्मचारीओ मास सीएल पर जनार छे। त्यारे जोवुं ए रहेशे के आ सरकार आ मुद्दाने केटली गंभीरताथी लेशे। शिवराम भाई पटेल, શું હતો? જુનિયર આસિસ્ટન્ટ। હવે હડતાલ શાને માટે છે અને શું વિગત છે એની? હડતાલ માટે એવું છે કે ગુજરાત ઉર્જા સંયુક્ત સમિતિ દ્વારા અમારે જે પગાર વધારા છે એચઆરએ સીએલએ અને જે અધર એલાઉન્સ છે એમાં અમને સરકાર દ્વારા મંજૂર કરેલા નથી અને સાતના પગાર પંચ મુજબ 1/1/2016 થી જે પણ એલાઉન્સો સેન્ટ્રલ દ્વારા નક્કી થયા છે એ અમને આપવામાં આવે એરિયસ સાથે, એના માટે અમારી ઉર્જા સંયુક્ત સમિતિ દ્વારા જે આદેશ આપેલો છે એના દ્વારા આજરોજ અમે સૂત્રોચ્ચારો તથા એના માટેનું મેં પ્રદર્શન કરેલું છે। હવે પછીના શું કાર્યક્રમો છે? હવે 20 તારીખ સુધી, 16 થી 20 તારીખ સુધી અમે કાળી પટ્ટી બાંધી અને જે પ્રદર્શન કરીશું તથા 21 તારીખે અમારા તમામ જે ઉર્જા સંયુક્ત સમિતિ દ્વારા આદેશ આપેલા તમામ યુનિયનો સાથે અમે સીએલ ઉપર જવાના છીએ, માસ સીએલ ઉપર જવાના છીએ। કેટલા કર્મચારીઓ હાલ અત્યારે? અમારા ડીજીવીસીએલના લગભગ 5,000 જેટલા કર્મચારીઓ માસ સીએલ ઉપર 21 તારીખે ઉતરવાના છે। પલસાણા તાલુકામાં એટલે કે કડોદરા ડિવિઝનના જે અંડરમાં છે એમાં અમારા 400 કર્મચારીઓ જેટલા આંદોલનમાં જોડાયેલા છે અને એ માસ સીએલ ઉપર પણ ઉતરશે બધા કર્મચારીઓ। આગળની રણનીતિ શું હશે તમારી? આગળની રણનીતિ હવે કે 21 તારીખ પછી જે ઉર્જા સંયુક્ત સમિતિનો આદેશ હશે એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી થશે। નમસ્કાર, એમએમ પટેલ, સર્કલ સેક્રેટરી, જીબીઆ જેટકો નવસારી। કેન્દ્ર સરકાર દ્વારા 2016ની અંદર જે સાતમું વેતન પંચ મંજૂર કરવામાં આવેલ તે અર્થે રાજ્ય સરકાર દ્વારા સાતમા પગાર પંચ માટે તથા એમના અન્ય આનુષાંગિક લાભો કે જે અમને અત્યાર સુધી મળેલ નથી તે અર્થે વીજળી કર્મચારી ઇજનેરથી માંડી આજે દરેક કર્મચારી લગભગ 55,000 જેટલા કર્મચારી આખા ગુજરાતની અંદર આજરોજ અમારા કાર્યક્રમ મુજબ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ અત્યારે રિસેસના સમયે કરી રહ્યા છે। આવતીકાલથી કાળી પટ્ટી ધારણ કરી 20 તારીખ સુધી ઓફિસમાં કામ કરીશું। 21 તારીખે સર્વ ગુજરાતના તમામ વીજ કર્મચારીઓ ભેગા મળીને માસ સીએલ મૂકેલ છે। આ વખતે ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું છે કે તમામ યુનિયનો 6 યુનિયનોનો અમને સાથ મળ્યો છે। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર એસોસિએશન ભેગા મળી એક ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિનું નિર્માણ કરેલ, તેના બેનર હેઠળ આજરોજ અમે અમારા જે શોષણ થઈ રહ્યું છે, અમને જે સાતમા પગારપંચનો લાભથી જે વંચિત રાખવામાં આવ્યા છે તેનો મેળવવા માટે અમે વિરોધ સરકાર સામે વિરોધ પ્રગટ કરી રહ્યા છીએ। અમને માનનીય શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ તરફથી જાન્યુઆરી 2020ના રોજ તમામ લાભ કે જે મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવેલા છે તેની આપવાની જાહેરાત હતી, પરંતુ અમને આજ સુધી તે મળેલ નથી। માર્ચની અંદર કોરોના આવતા અમે જાહેર જનતાને નુકસાન ન થાય, જાહેર જનતાની સેવાને પૂરેપૂરી સપ્લાયથી અમે પૂરેપૂરી પાડીએ તે અર્થે
આ મુદ્દો બહાર લાવ્યા નહોતા, પરંતુ હવે સાતમા પગાર પાંચની જે અમલવારી થઈ અને આજે 5 વર્ષ વીતી ચૂક્યા છે, જેથી કરી આજે 15 ડિસેમ્બરના રોજ અમે સ્ટ્રાઇક નોટિસ આપેલ અને એ સ્ટ્રાઇક નોટિસના અનુસંધાનમાં અમે આજથી અમારું હડતાલનું બિગુલ ફૂકેલ છે. બિગુલ ફૂકવાના કાર્યક્રમ રૂપે આજે જાહેર સૂત્રોચ્ચારના પ્રોગ્રામ કરેલ છે. 21 તારીખે માસ સીએલ અમે સર્વ એન્જિનિયર અને સ્ટાફ મિત્રો દ્વારા મૂકવામાં આવેલ છે. હજી પણ જો સરકાર અમારી માંગને પૂરી નહીં કરે તો આવનાર દિવસો સરકાર માટે ઘણા કઠિન રહેશે, તેમજ જાહેર જનતાને પણ 21 તારીખે માસ સીએલ મૂકવાથી જો અડચણ ઊભી થાય તો એના પણ પૂરેપૂરા જવાબદાર સરકારશ્રી અને સરકારશ્રી જ રહેશે. ધન્યવાદ.